બદતમીઝ નાલાયક, તું સમજે છું તે તારી જાતને, અને તું મને આ ફૂલ કેમ આપે છે? તમને શું લાગે છે હું તમને આ પ્રપોઝ કરવા આવ્યો છું? સાલી કમજાત, હું ફૂલવાળો છું. આ ફૂલ તમારી મેડમ ભારતીબેનને આપવાના હતા, એટલે હું તમને આપવા આવ્યો હતો કે તમે એમને આપી દેજો. મિલી, મેં ભૂલ કરી નાખી, મેં એને સમજવામાં ઉતાવળ કરી નાખી. તારું આજ તો મોટું દુઃખ છે, તું કઈ પણ વાત જાણ્યા વગર જ બધું અમલ કરી નાખે છો. ચલ ખેર જવા દે હવે, ચલ. હેલો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. શું વાત કરવી છે તમારે? તમે વાત કરવા માટે બાકી શું રાખ્યું છે? સોરી, મારી ભૂલ થઈ ગઈ. મેં જોયા જાણ્યા વગર જ તમને થપ્પડ મારી દીધી. મેડમ, અમારા જેવા ગરીબ માણસને છે ને માર સહન કરવાની આદત હોય છે. મને એ વાતનું દુઃખ નથી કે તમે મને થપ્પડ મારી. મને એ વાતનું દુઃખ છે કે તમે મારા ચરિત્ર ઉપર શંકા કરી, તમે મને લોફર સમજી બેઠા. મેડમ, હું એવો માણસ નથી. આઈ એમ વેરી વેરી સોરી. હું સમજી ગઈ કે તમે સાફ દિલના માણસ છો. શું તમે મારી સાથે દોસ્તી કરશો? રહેવા દો ને મેડમ, મારા જેવા સામાન્ય માણસ સાથે દોસ્તી કરીને તમે દુનિયા સામે હસીના પાત્ર બની જશો. પણ મારી વાત તો સાંભળો. મેડમ, મારે કંઈ નથી સાંભળવું. તમે પ્લીઝ જાઓ અહીંયાથી. મારો ધંધાનો સમય છે મેડમ, આપ મારો સમય ને બગાડો, તમે જાઓ. મેડમ, તમે અહીંયા? હા, પણ શું થયું છે તને? અને કેમ ફૂલ વેચવા દુકાને નથી આવતો? મારી તબિયત ખરાબ છે એટલે. પણ મેડમ, તમે અહીંયા શું કામ આવ્યા છો? તમને મારી શું જરૂર પડી? મારે છે ને તારું કાંઈ કામ નથી પડ્યું. હું તો ખાલી તને કહેવા આવી છું કે માલા, તું જ્યાં ફૂલ વેચતો હતો ને ત્યાં 3 દિવસથી તારી રાહ જોવે છે. કોણ? પેલી જે મને થપ્પડ મારી હતી તે છોકરી? હા, એ જ છોકરી. મયુર, માલાને તારી પ્રત્યે લગાવ થઈ ગયો છે, એનું મન તારી પર લાગી ગયું છે. તું એની સાથે ફ્રેન્ડશિપ કરી લે ને. પણ મેડમ, હું તો સાવ ગરીબ માણસ છું. અરે, એ ધનવાન બાપની છોકરી છે, અમારી દોસ્તી વ્યાજબી નહીં ગણાય. મેડમ, બસ તારા મનની આ સુંદરતા જ એને આકર્ષી ગઈ છે. જો તું એની જોડે દોસ્તી નહીં કરે ને તો એ રોઈ રોઈને મરી જશે. પણ આ તો જબરજસ્તી કહેવાય. હા, માલા છે જ હટીલી, એકવાર ધારી લે ને એ વસ્તુ હાસિલ કરીને જ રહી છે. પણ મેડમ, હું કોઈ ચીજ નથી. તે મન પાવે ગેરમ મને આવી રીતે ખરીદી લે. હું એવું ક્યાં કહું છું તને? હું તને રિક્વેસ્ટ કરું છું, તું એની જોડે દોસ્તી કરી લે ને. ના મેડમ, મને મારી આ દુનિયામાં જીવવા દો. હું અમીરોના જંગલામાં નથી પડવા માંગતો. તો તું નહીં માને એમ ને? બેટા, મર સાચું જ કહે છે, અમીર જોડે સંબંધ ઠીક નથી. અમે તમારા સમય દુનિયામાં ઠીક છે. ભલે મયું, હું જાઉં છું. જ્યાં સુધી મયુર નહીં આવે અને મારી સાથે દોસ્તી નહીં કરે ત્યાં સુધી હું કઈ નહીં ખાઈશ. અરે માલા, તું પાગલ થઈ ગઈ છે કે શું? એક રોડ ઉપર રખડતા છોકરા માટે તે ખાવા પીવાનું બંધ કરી દીધું. અરે, આ દુનિયામાં બીજા છોકરા શું મરી પરવા છે? એક રસ્તે રજડતા છોકરા જોડે તને પ્રેમ થઈ ગયો? પપ્પા, એ ભલે રસ્તે રખડતો છે પણ એનું મન આવારાની જેમ ક્યાંય નથી ભટકતું. એના કપડાં ભલે મેલા છે પણ એનું મન કાચની જેમ સાફ છે. પણ એની જોડે તારી દોસ્તી ન સોંપે કંઈક તો વિચાર કરતું?
પપ્પા, મેં બધું વિચારીને જ આ નિર્ણય લીધો છે. પપ્પા, હવે હું એની થઈને જ રહીશ, નહીતર હું જીવ આપી દઈશ. તારા કહેવાથી હું કાલે એને સમજાવવા ગઈ હતી. એને તારી સાથે દોસ્તી કરવાની કે કોઈ પણ સંબંધ રાખવાની સાફ ના પાડી દીધી. અને પ્રેમ કરો તો બંને તરફથી હોવો જોઈએ ને, એક તરફી ન હોવો જોઈએ. મિલી, મને વિશ્વાસ છે મયુર એક દિવસ જરૂર મારી પાસે આવશે. જવા દે મિલી, આ મરવા દે એને, નહીં સમજે આ છોકરી કોઈનો. માલા, તું ખોટી જીદ કરે છે. હા, તને તો ખબર જ છે ને હું પહેલેથી જ હટેલી છું. આવી હટ કરવી ઠીક નથી. ચાલ હવે ઊભી થા અને જમી લે. ચાલ. નહીં મિલી, હવે તો મયુર એના હાથથી મને ખવડાવશે ને, તો જ હું ખાઈશ. મેડમ, તમે પાછા અહીંયા. મેડમ, મને ડિસ્ટર્બ નહીં કરો, મને મારો ધંધો કરવા દો. શું કામ મારી પાછળ પડ્યા છો? અરે હું તને ડિસ્ટર્બ કરવા નથી આવી, હું ફૂલોનો ઓર્ડર આપવા આવી છું તને. મને 5 કિલો ફૂલ જોઈએ છે નનામી ઉપર પાથરવા અને એક હાર સબને પહેરાવા. ઓ, એટલે તમારા સગામાં કોઈનું મૃત્યુ થયું છે? ના, થવાનું છે. લગભગ 2 દિવસમાં મૃત્યુ થઈ જશે. કેમ, કોણ બીમાર છે? માલા. શું? માલા? પણ માલાને થયું શું? તમે કેમ એની આવી મરવાની વાત કરો છો? માલાએ 3 દિવસથી ખાવા પીવાનું છોડી દીધું છે. પણ શું કામ? એણે જીદ કરી છે કે તું એની સાથે દોસ્તી નહીં કરને ત્યાં સુધી ખાશે નહીં, પીશે નહીં. હવે તારે વિચારવાનું છે કે તારે શું કરવું છે. તારે એને જીવાડવી છે કે મારવી છે? બેટા, હું તને બાપ થઈને બે હાથ જોડું છું. મારી વાત માની જા. થોડું ખાઈ લે બેટા, થોડું ખાઈ લે. માલા, આટલી બધી જીદ સારી નથી. અને હવે કઈ તું નાની નથી, હવે તો તું થોડું સમજ. બેટા, તું ભલે એ ફૂલવાળા સાથે દોસ્તી કરે અને તું કહે ને, તો હું તારા લગ્ન એની સાથે કરાવી દઈશ. પણ બેટા, એ છોકરો તો તારી સામે જોવાય તૈયાર નથી, તો તું શું કામ જીદ લઈને બેઠી છો ને તારો જીવ ખોવા બેઠી છો તું? માલા, તારા પપ્પા સાચું કહે છે. હું મયુરને 2 વખત સમજાવવા ગઈ પણ ટસનો મસ નથી થતો. એ ચોખ્ખી ના પાડે છે તારી સાથે દોસ્તી કરવાની, અને એને તારી કઈ પડી નથી, તો શું કામ એની પાછળ જીવ આપવા બેઠી છો? માલા, મયુર, તું આવી ગયો. મને ખાતરી હતી કે તું જરૂર આવશે. માલા, એ બધું પછી તું પહેલા કંઈ ખાઈ લે અને પાણી પી લે. ના, જ્યાં સુધી તું મારી દોસ્તી નહીં સ્વીકારે ને, ત્યાં સુધી હું કંઈ નહીં ખાઉં. માલા, તું ખોટી જીદ કરે છે. હું સૌ સામાન્ય માણસ છું, હું તારા લાયક નથી. તને મારા કરતાં પણ સારો છોકરો મળી જશે. તે એવું તો મારામાં શું જોઈ લીધું છે કે તું મારી પાછળ જ પડી ગઈ છે. માલા, સમજવાની કોશિશ કર, તારા અને મારા સંબંધ શક્ય નથી. તું હંમેશા વૈભવમાં ઉતરેલી છે અને હું એક સામાન્ય માણસ. હું તારી જરૂરિયાતો કઈ રીતે પૂરી કરીશ? તો પછી તું અહીંયા શું કામ આવ્યો છે? ચાલ્યો જા, મને તારી કોઈ વાત નથી સાંભળવી. દીકરા, જ્યારે હું અમીરી ગરીબી જોતો નથી, આ તો પ્રેમના સંબંધ છે અને પ્રેમને ક્યારેય પૈસાથી નથી તોડાતો. તો તું શું કામ ના પાડે છે? બેટા, એ છોકરી તને સાચા દિલથી પ્રેમ કરે છે, તું માની જા ને. શા માટે તું જીદ લઈને બેઠો છે? ઠીક છે મમ્મી. માલા, મને તારી દોસ્તી મંજૂર છે, બસ. તારો પ્રેમ જીત્યો અને હું હારી ગયો, બસ. તારા હાથે પાણી પીધા. બેટા, તું પીવડાવજે પાણી. Yeah.